धोरण 10 समाज चैप्टर 8 कुदरती संसाधनों। तो आज आप चैप्टर 8 नू स्वाध्याय विषय माहिती मेळवीशुं, स्वाध्याय प्रश्नों जवाब जोशुं। प्रश्न 4 थी शुरू करिए। योग्य विकल्प पसंद करीने जवाब लखो कि दुनिया में एक के बे स्थळे मळतुं संसाधन एटले शुं? तो एमां ऑप्शन डी एकल संसाधन कहेवाय। एमसीक्यू 2, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે? તો ઓપ્શન એ ખોવાણ અને ઘસારાથી। એમસીક્યુ 3, પડખાવ જમીનનું અન્ય નામ શું છે? તો પડખાવ જમીનનું અન્ય નામ લેટરેટ જમીન છે। હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો ભારતની જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો। તેનો પ્રશ્ન પહેલો છે સંસાધન એટલે શું અને સંસાધનના ઉપયોગ જણાવો। તો આ પ્રશ્ન ખૂબ આઈએમપી છે બોર્ડની એક્ઝામમાં, તો એનો જવાબ મેળવીશું કે સંસાધન એવી વસ્તુ જેના પર માનવ આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય। અર્થાત કોઈપણ વસ્તુ માનવની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાતી હોય ત્યારે તે સંસાધન બની જાય છે। હવે જો સંસાધનના ઉપયોગો આપણે ક્યાં ક્યાં થાય છે કે સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે। માનવ જીવનમાં દરેક તબક્કે સંસાધન એક કે બીજી રીતે ઉપયોગી છે। જો ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે। હવે સંસાધનના ઉપયોગો, તો સંસાધનના ઉપયોગો વિશે આપણે માહિતી મેળવીએ કે સંસાધનનો ઉપયોગ પેલો કે ખોરાક તરીકે, માનવીની ખોરાક જરૂરિયાત વિવિધ સંસાધન દ્વારા પૂર્ણ થાય છે, જેમ કે વનસ્પતિ જન્ય ફળ, કૃષિ લગતી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે માનવીના ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય। આ દરેક વસ્તુ જેની વિશે આપણે હમણાં વાત કરી તે દરેક વસ્તુ માનવી પોતાના ખોરાક તરીકે લઈ શકે છે। અને પછી બીજો ઉપયોગ, કાચા માલના સ્ત્રોત તરીકે, જંગલમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। પછી સંસાધનનો ત્રીજો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઈંધણ એટલે કે શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ લઈ શકાય છે। આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનના તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। અને પછીનો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી તે। જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે। દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાને અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે। પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો, તો ખાસ આ પ્રશ્ન પણ કાયમી છે કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો, તો ભૂમિ સંરક્ષણના ઉપાયો શું છે કે જંગલના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે। બીજો ઉપાય છે નદીના કોતર અને પહાડી ઢોળા પર વૃક્ષોનું રોપણ કરવું, તેનાથી પણ ભૂમિ સંરક્ષણ થઈ શકે છે। રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવે છે। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લાવી શકાય છે। પછી અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને આપણે અટકાવવું જોઈએ। તો આ
જમીન સંરક્ષણના ઉપાયો હતા. હવે આપણે એક પ્રશ્ન બીજો છે તેના વિશે માહિતી મેળવીશું. પ્રશ્ન બે, મુદ્દાસર જવાબ આપો. તેમાં આપણે પહેલાં કાપની જમીન વિશે નોંધ લખો તે પ્રશ્નનો જવાબ સમજશું, અને બીજો પ્રશ્ન કાળી જમીન વિશેની નોંધ તે સમજશું. તો પહેલો પ્રશ્ન કે કાપની જમીન વિશે નોંધ લખો. તો જો જમીનના કુલ 8 પ્રકાર છે, તેમાંથી એક છે કાપની જમીન. તમને 8માંથી કોઈ પણ એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકાય. ખાસ કાપની જમીન છે, કાળી જમીન છે, આ આઈએમપી પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન છે કાપની જમીન. તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં પથરાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી, ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો જો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. તો એક માર્કમાં તમે આ પ્રશ્ન પણ પૂછી શકાય, કઈ જમીનમાં કઠોળના વર્ગનું પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની માત્રા વધારી શકાય છે? તો કાપની જમીન. આ જમીનમાં કયા કયા પાક લેવાય તેના વિશે વાત કરીએ તો આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ વગેરે પાકો લેવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન ત્રીજાનો પહેલો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણને આપણે કઈ રીતે નિયંત્રણમાં લાવશું તે જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જો જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લાવીશું. ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાણની વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવી જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પછીનો પ્રશ્ન છે, પર્વતીય જમીનો કોને કહેવાય? તો જો પર્વતીય જમીન, આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ પર જોવા મળે છે. તો પર્વતીય જમીન ક્યાં જોવા મળે? કે હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈમાં જોવા મળે છે. હવે આ જમીનનું સ્થળ કેવું? પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવી જમીન આવેલી હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇન વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.